સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે નરક ગતિ અને પરમાધમી દેવ અંગે નરક ગતિના બંધથી જે નારકી બને છે આ નરક પૃથ્વી નીચે અધોલોકમાં આવેલી છે નરક સાત છે રત્નપ્રભા કાળા રંગના ભયંકર રત્નોથી વ્યાપ્ત છે જ્યાં જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ આયુ સાગરોપમનું છે બીજી શર્કરા પ્રભા ભાલા અને બરછીથી પણ વધારે તીક્ષ્ણ કાંકરાઓથી ભરેલી છે જ્યાં જઘન્ય આયુષ્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું છે ત્રીજી વાલુકા પ્રભા જે ધગધગતી રેતી કરતાં પણ વધારે ઉષ્ણ જ્યાં જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ સાત સાગરોપમનું હોય છે ચોથી પ્રભા જે માંસ લોહી પરુ વગેરેના કાદવ જેવી વ્યાપ્ત છે જ્યાં જગન્ય આયુ સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ દસ સાગરોપમનું છે પાંચમી ધૂમ્રપ્રભા તીખા ધુમાડાથી વ્યાપ્ત છે જ્યાં જગન્ય આયુષ્ય દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમનું હોય છે છઠ્ઠી તમપ્રભા જે ઘોર અંધકારમય છે જ્યાં જગન્ય આયુષ્ય સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમનું હોય છે સાતમી મહાતમપ્રભા કે તમતમ પ્રભા જે મહાઘોર અંધકારથી વ્યાપ્ત છે જ્યાં જઘન્ય આયુ બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરોપમનું હોય છે નારકી જીવ નરકમાં ઉપજવાના સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારથી કરીને છેક આયુષ્ય પૂરું કરે ત્યાં સુધી સમયે સમયે ક્ષેત્રની મહારોગોની પરમાધામી દેવોની કે પરસ્પરની અસહ્ય વેદના સહન કરે છે જીવોનું જન્મનું સ્થાન કોઠી જેવું હોય છે પણ આ કોઠીનું મોં સાંકડું અને પેટ મોટું એ પ્રકાર હોય છે કે જેથી જન્મતા જ સંકળાશ અનુભવવાની પરમાધામી દેવ નારકીને આ સાંકડા મુખમાંથી કટકા કરી કરીને બહાર કાઢે છે નારકી જેવો નપુસંગ વેદના ધારક છે નપુસંગ વેદમાં વાસના અતિ તીવ્ર હોય છે અતિ કામવાસનાને કારણે અતૃપ્ત વાસનાને લઈને જીવ દુઃખિત થયા કરે છે પારા જેવું શરીર હોય છે કોઈ કાપે તો પણ મરતા નથી પારો વિખરાઈ જાય અને ફરી ભેગો કરતા જેવો હતો એવો થઈ જાય તેવું જ નારકેનું શરીર હોય છે પરમાધામી દેવ એના રાય જેટલા ટુકડા કરે તો પણ થોડી વારમાં ફરી ઊભા થઈને ભાગવા માંડે નારકના જીવોને પછાડવામાં આવે કાપવામાં આવે તળવામાં આવે ભેદવામાં આવે છેદવામાં આવે બાળવામાં આવે શેકવામાં આવે તોડવામાં આવે કે ઓગાળવામાં આવે તો પણ વૈક્રિય પૂતગલો પાછા પારણા રસની જેમ એકમેક થઈ જાય છે પરમાધામી હાથ પગ કાપીને ચારે બાજુ ફેંકી દે અલગ અલગ દિશામાં તો પણ થોડી વારમાં બધું ભેગું થઈને એક શરીર થઈ જાય છે નારકી જીવોનું શરીર કર્મના ઉદયથી કદરુપું અને બિહામણું હોય છે હાથપગ વગેરે અવયવ બેડોળ ભયાનક અને બિભત્સ હોય છે આંત શરીરની બહાર લટકતા હોય છે શરીર અશુચિથી ખડાયેલું હોય છે બધા અંગ વાંકા ઊંડક સંસ્થાનવાળું શરીર કહેવાય છે રૌદ્ર ક્રૂર અને ભય ઉપજાવે તેવું હોય છે ઉત્તરોત્તર નરકમાં વેદના પ્રબળ બનતી જાય છે નરકભૂમિ દાંતડા અને કરવચ જેવી ધારવાળી અને કર્કશ હોય છે નારકીની જમીનનો સ્પર્શ પણ મહાદુઃખદ હોય છે સૂર્ય ચંદ્ર અને તારાનું અજવાળું ન હોવાથી કાળી અમાસની અંધારી રાત કરતાં પણ ગાઢ અંધકાર કાયમનો છે આ દુનિયાની કડવામાં કડી વસ્તુ કરતાં પણ અનંતગુણી કડવાશવાળી ત્યાંની જમીન છે જે સહજ છે દુર્ગંધમય પૂતગલો પથરાયેલા હોય છે લોહી ચરબી પરુ જેવા અશુચિજન્ય પદાર્થો ચોમેર ફેલાયેલા હોય છે નારકી ત્રણ પ્રકારની વેદના હોય છે ક્ષેત્રકૂત વેદના સાતય નરકમાં હોય છે પરમાધામીકૃત વેદના પહેલીથી ત્રીજી નરક સુધી હોય છે અને પરસ્પર નારકીજન્ય વેદના એટલે એકબીજાને જે દુઃખ આપે તે મુખ્યત્વે ચારથી સાતમી નરક સુધી હોય છે ક્ષેત્રકૃત વેદનાના દસ પ્રકાર છે નારકીજીઓને અનંતિક અનંતિક્ષુધા એટલે ભૂખની વેદના અનંતી તૃષા એટલે તરસની વેદના અનંતી ઠંડી એટલે શીત વેદના કે અનંતિ ગરમી એટલે ઉષ્ણ વેદના અનંતો દાહ એટલે બળતરાની વેદના અનંતો જ્વરતાઓની વેદના અનંતો ભય ભયની વેદના અનંતિ ખણજ એટલે ખુજલીની વેદના અને અનંત પ્રવેશતાની વેદના અને દસમી અનંત શોક એટલે રુદનની વેદના જન્મથી મરણ સુધી આ દસે વેદના વેદ્યા જ કરે છે પરમાધામી દેવ ભવનપતિ અસુર અસુરકુમાર નિકાયના દેવો છે પરમ અધર્મી એટલે પરમાધામી સ્વભાવથી જ ક્રૂર અને અન્યને પીડા ઉપજાવી કુતુલ કરે નારકી દેવને શિક્ષા કરનાર દેવ છે સાત નરકમાંથી માત્ર પહેલી ત્રણ નરકમાં જ પરમાધામી દેવો ત્રાસ આપે છે પરમાધામી દેવ ચોથી પાંચમી છઠ્ઠી સાતમી નરકમાં ત્રાસ આપવા જતા નથી ત્રિષ્ઠથી શલાકા પુરુષમાં હેમચંદ્રજી મહારાજ કહે છે કે ચોથી સુધી પરમાધામી દેવો જઈ શકે છે પંદર પ્રકારના પરમાધામી દેવો હોય છે જે નારકીના જીવને અલગ અલગ પ્રકારે પીડે છે અંબ નામના દેવ આકાશમાં નારકીને ઉછાળીને ફેંકે અંબરીશ નામના દેવ શરીરના ટુકડા કરી બાફે શબલનામાં દેવ આંતરડા નસ કલેજા બહાર કાઢીને ફેંકે શ્યામ નામના દેવ લાતો મારીને ખાડા અગ્નિ કાંટામાં ફેંકે રુદ્રદેવ ભાલા તીક્ષ્ણ હથિયારથી માર મારે ઉપરૂદ્રદેવ અંગોપાંગ ફાડી નાખે અને ફેંદી નાખે અસીપત્ર તલવાર જેવા તીક્ષ્ણ પાંદડાથી શરીર કાપે ધનુષ્ય ધનુષ્ય બાણથી શરીરને છેદે કુંભદેવ કુંભિકા એટલે ભઠ્ઠીમાં પકવે કે શેકે મહાકાલ નામના દેવ નારકીના ટુકડા કરી તેને જ ખવડાવે કાલ નામના પરમાધામી દેવ નારકીને કડાઈમાં તળે વૈતરણી નામના તાંબા શીશાના ઉકળતા રસમાં નાખી તેને ડૂબાડે અને વાલુકા ધગધગતી રેતીમાં શેકે ચૌદમાં મહાઘોષ નામના પરમાધામી દેવ યાતનાથી ભાગી રહેલ નારકીને વાડામાં બાંધીને રાખે અને ખર સ્વર પંદરમા પ્રકારના અસુરકુમારા દેવો તીક્ષ્ણ કાંટાવાળા શાલમળીના ઝાડ પર નારકીઓને લટકાવીને હિંચોળે નારકીઓને તેમના પાપો યાદ કરાવી કરાવીને ઘોર કઠોર શિક્ષા આપી રીબાવે એકબીજા સાથે લડાવી મારે આયુષ્ય એટલું નિરૂક્રમવાળું હોવાથી મરવું હોય તો પણ મરી શકાય નહીં આપઘાત કરી શકાય નહીં સાત નારક પૃથ્વીના ઓગણપચાસ પ્રતરોમાં અસંખ્ય નારકીજીઓ રહે છે રાત દિવસ દુઃખથી પીડાતા નારકો એક શ્વાસ પણ સુખપૂર્વક લઈ શકતા નથી બીજી વેદના અન્યોન્ય કૃત વેદના એટલે પરસ્પર ઉદિત રિત વેદના પરસ્પર લડવું પરસ્પર ઝઘડવું આથડવું મારવું પીટવું સતત ચાલું જ રહે છે એકબીજાને દુઃખી કરવાનું સતત ચાલે છે ઘમાસાણ યુદ્ધ જેવું વાતાવરણ તે કાયમી ધોરણે હોય છે પરમાધામી કૃત પીડા માત્ર ત્રીજી નરક સુધી હોવા છતાં પણ આ ક્ષેત્રો પણ ક્ષેત્ર વેદનાને આધારે મહા દુઃખનું કારણ છે અન્યોન્ય વેદના તો બધી નરકોમાં છે છઠ્ઠી સાતમી નરકમાં નારકી જેવો વેકરી શરીર બનાવીને એકબીજાના શરીરમાં ઘૂસી જાય છે અને ભયાનક વેદના ઉત્પન્ન કરે છે જોકે આ અન્યોન્યકૃત વેદના સાતે નરકમાં તો હોય જ છે પણ અહીં વધુ પ્રમાણમાં હોય છે હાથ પગ દાંતના પ્રહારથી એકબીજાના અંગોપાંગ છેદાઈ જાય કપાઈ જાય અને કટકા થાય વેદના ભોગવે કોઈ મરે નહીં ફક્ત એકબીજાને મારે હવે વિચારવું કે આ નારકીઓને દુઃખ આપનાર પરમાધામી દેવોની ગતિ કઈ હોય પરમાધામી દેવો નારકી જેવોને સતત ભયાનક ત્રાસ આપવાનું કાર્ય કરે છે અને આનંદ માણે છે કુતુલ કરે છે અને ગાઢ પાપ કર્મો બાંધે છે પરમાધામી દેવ આયુષ્ય પૂરું કરી અંડગોલિક જળચર મનુષ્યની ગતિમાં જાય છે આ ગતિની ખાસ વિશેષતા એ છે કે તે જંબુ દ્વીપને વીંટળાયેલા લવણ સમુદ્રમાં જ્યાં ગંગા અને સિંધુ નામની મહાનદીઓ પ્રવેશ કરે છે ત્યાંથી દક્ષિણ દિશાના દ્વીપમાં અતિ ઘનઘોર સુડતાલીસ ગુફાઓ છે ત્યાં જ જન્મે છે આ ગુફાઓમાં આ જળચર અંડગોલિક મનુષ્યો રહે છે જે પૂર્વે પરમાધામી દેવો હતા આ મનુષ્યો ઋષભ નારાયણ સંઘાળવાળા હોય ને મહાપરાક્રમી હોય છે સાડા બાર હાથની લાંબી કાયાવાળા અને સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા હોય છે માંસ મદેરાની લાલસાવાળા સ્વભાવથી લંપટ દુર્ગંધી શરીરવાળા ખરાબ ભાષા બોલનારા આ મનુષ્યો હોય છે રત્નદ્વીપના વેપારીઓ સમુદ્રના પેટાળમાં રહેલા રત્નો મેળવવા ઈચ્છે છે આ રત્નોના વેપાર વડે તેઓ અબજો સોનામોરો કમાઈ શકે છે આ રત્નો સમુદ્રમાંથી મેળવવા તેમાં ડૂબકી લગાવતા ડૂબી ન જવાય અને મગરવચ્છ વગેરે જળચર પ્રાણીઓ દ્વારા ગળી ન જવાય તે હેતુએ આ અંડગોલિક મનુષ્યોના શરીરમાંથી તેઓને ભરડીને ઘંટીથી તોડીને અંડકોષની ગોળીઓ મેળવે છે આ ગોળીઓને ચમરી ગાયના વાળના છેડે બાંધીને કાન ઉપર લગાડીને રત્નો મેળવવા દરિયામાં ડૂબકી લગાવે છે આ ગોળીના પ્રભાવે દરિયામાં તેઓ ડૂબતા પણ નથી અને જળચર હિંસક પશુઓ તેમને ઉપદ્રવ પહોંચાડી શકતા નથી પરિણામે તેઓ ઘણા રત્નો મેળવીને બહાર આવે છે અંડગોલિક મનુષ્યો આવી ભયાનક પીડા ભોગવીને પણ ઘંટીમાં ભરડાઈને પણ પરમા દેવના ભૌમાં બાંધેલા મહાકર્મ ભોગવવા અહીંથી મરીને ફરી નરકમાં જાય અને નરકના જીવ તરીકે લાખો કરોડો વર્ષો સુધી દુઃખ ભોગવે મનુષ્ય બહુ પામી જીવ જો કર્મ છોડવાનું ન કરે તો આ જન્મ મરણની ઘટમાળ ચાલુ જ રહેવાની જુવા આમિષ મદિરાદારી આહેટક ચોરી પરનારી એ સપ્ત વ્યસન દુઃખદાયી દુરિત મૂળ દુર્ગતિકો જાય જુગાર માંસ મદિરા દારી એટલે વેશ્યાગમન આહેટક એટલે શિકાર ચોરી અને પરનારી એટલે પર સ્ત્રી ગમન આ સાતમાંથી કોઈ પણ એક વ્યસન જેવીને સીધા જ નરકમાં ધકેલે છે કર્મદાની ધંધા પણ મહાકર્મબંધનું અને અધોગતિનું કારણ છે અભક્ષ ખાનપાન જીવહિંસાથી બનેલ વસ્તુનો મોછોક માટે વપરાશ જેવો કે પશુના દાંત નખ વાળ કે ચામડા વાપરવા વગેરે મહાજીવિંસાથી બનેલ કોસ્મેટિક જેવા કે પરફ્યુમ શરીરના શણગારના સાધનો વગેરે અને માંસાહારી પદાર્થ પ્રાણી ચરબી વાપરીને બનાવેલ ખાદ્ય પદાર્થો જેવા કે આઈસ્ક્રીમ કુલ્ફી બ્રેડ બિસ્કીટ વગેરે બજારું અભક્ષ્ય વસ્તુઓનો વપરાશ જીવને નરકે ધકેલે છે જીવ માને કે ન માને કર્મ અફળ નથી કર્મસત્તા બળવાન છે જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોઈને બોધ્યું છે પરમ પરમકૃપે વચનામૃતમાં શરૂઆતના ભાગમાં ભાવના બોધમાં અને મોક્ષ માળામાં નિવૃત્તિ બોધમાં નરક ગતિ વિશે બોધ કર્યો છે નરકની વેદનાનો માત્ર ખ્યાલ આપી શકાય કેમ કે કેવળી પણ જે વેદનાનું વર્ણન ન કરી શકે તેવી વેદને જીવ નરકમાં અનંત વાહાર સહન કરી ચૂક્યો છે માટે ઓછા પાપે ઓછી જરૂરિયાતે સદાચારપૂર્વક જીવી જે મહાકર્મ મનથી અટકી શકે છે અને નરક ગતિ ટાળી શકે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ